विद्यार्थी भाई बहनों, ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 9, આજે આપણે પ્રેક્ટિસ વર્કની અંદર પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્ર શરૂ કરીએ છીએ। સૌથી પહેલો દાખલો છે, જુઓ બાળકો કે નીચે આપેલા આકારોને દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારોમાં વર્ગીકૃત કરો। અહીંયા તમને કેટલાક આકારો આપેલા છે, બરોબર? એમાંથી આપણે આ આકારોને દ્વિપરિમાણીય એટલે કે બે માપ અને ત્રિપરિમાણીય એટલે કે ત્રણ માપ, તો આપણે બે માપ અને ત્રણ માપમાં વર્ગીકૃત કરવાના છે। તો અહીંયા તમે દેખશો ને તો કેટલાક ચિત્રો તમને સાદા દેખાશે અને કેટલાક ચિત્રો તમને ત્રણ ભાગના દેખાશે। જો આ ગોળ, આ ગોળ, આ ચોરસ, આ લંબચોરસ અને આ ત્રિકોણ, તમને કંઈક અચૂકતા લાગે છે ને, બરોબર? એવી જ રીતે તમે બીજા જુઓ બાળકો કે ભાઈ આ શંકુ છે, આ સમઘન છે અને આ લંબઘન જેવો આકાર છે, છે ને બાળકો? તો તમને કંઈક નવું લાગે છે આમાં? કંઈક આ આ આ ચાર આકારો અને આ ચાર આકારોમાં કંઈક જુદું લાગે છે બાળકો? હા, શું લાગે છે? તો જુઓ, આ આકારો છે એને આપણે આગળથી અને પાછળથી એમ જ જોઈ શકીએ છીએ, બરોબર બાળકો? જ્યારે આ આકારો આગળથી પાછળથી અને આ નીચે એમ ત્રણ, અહીંયા જુઓ તમે આ આકારને આગળ પાછળ અને પાછો આ ભાગ દેખાય છે ને બાળકો? અહીંયા પણ એક બે અને ત્રણ ભાગ છે ને, અને એક બે અને ત્રણ ભાગ એવી રીતે જોઈ શકીએ છીએ। તો દ્વિપરિમાણીય આકારો એટલે કે એવા આકારો કે જેની આપણે લંબાઈ અને પહોળાઈ જોઈ શકીએ, અને ત્રિપરિમાણીય આકારો એટલે એવા આકારો કે જેની લંબાઈ પહોળાઈ તથા ઊંચાઈ, આ છે ને બાળકો, આ આટલો ઊંચો આકાર કહેવાય, આ તેને શું કહેવાય? ઊંચાઈ કહેવાય બાળકો। તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણેય આપણે જોઈ શકતા હોઈએ એવા આકારો છે ત્રિપરિમાણીય આકારો। તો જુઓ બાળકો, અહીં મેં દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારોને વર્ગીકરણ કરેલું છે। તો જુઓ, અહીં તમારે લખવાનું દાખલા નંબર 1, વર્ગીકરણ કરો દ્વિપરિમાણીય કયા કયા, જે મેં તમને સાદા બતાવ્યા હતા, ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ, અને ત્રિપરિમાણીય શંકુ, સિલિન્ડર, સમઘન અને લંબઘન। તો આવી રીતે તમારે આ આકારોને વર્ગીકૃત કરી દેવાના છે। હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 2। તો બાળકો, દાખલા નંબર 2માં આપણને આવો ખુલ્લો સમઘન આપેલો છે। તમને દેખાય છે ખુલ્લો સમઘન, હે બાળકો? હા, આ ખુલ્લો સમઘન આપેલો છે। તો તમે દેખો કે નીચેનામાંથી કઈ કઈ જાળી એક બાજુથી ખુલ્લા બોક્સની છે? જાળીઓ એટલે કઈ બાળકો? આ જાળીઓ કહેવાય। તો આમાંથી કઈ જાળી એવી છે કે જે એક બાજુથી ખુલેલા એટલે કે આવા બોક્સની છે? આવું બનવું જોઈએ, આ જાળીમાંથી આપણે કઈ જાળી વાળીએ તો તે આવી બને, તો આપણે જોઈએ। જુઓ બાળકો, અહીં મેં પ્રેક્ટિસ વર્કમાં જુઓ આ ચાર જાળીઓ આપેલી છે, એવી જ ચારે જાળીઓ મેં પૂંઠામાંથી બનાવી છે, તમને દેખાતી જ હશે, દેખાય છે ને બાળકો? આ ચાર જુઓ અને આ ચાર જુઓ, આ ચારેને આપણે વાળીએ તો કઈ આપણને આવી દેખાય છે? મજા આવશે ને? તો ચલો જોઈએ। હં, સૌથી પહેલાં કઈ વાળીશું બાળકો? આ, તો ચલો એને આપણે આમ વાળીએ, આ એક, પછી આ ભાગ ઊંચો કરીએ, આ ભાગ ઊંચો કરીએ અને આ ભાગ ઊંચો કરીએ। તો જુઓ બાળકો, તો બધા ભાગ વાળીએ ને તો આપણને આવું દેખાય છે, તમને લાગે છે આના જેવું છે, છે ને બાળકો? એટલે કે આ જાળી એવી છે કે જે ખુલ્લા સમઘન જેવી છે। આવી જાળી આમાં કઈ છે? તો આ પહેલી, આ પહેલી જાળી એવી છે કે જે આ ખુલ્લા સમઘનની છે। તમે જુઓ, આપણે આ બધા જ વાળીશું ને તો કોઈ એવું સમઘન જેવું બનશે નહીં, આ પ્રકારનો બનશે। જુઓ બાળક, આવો બનશે, બરોબર? એને બે ઉપરનું પણ ખુલ્લું રહે છે અને સાઈડમાંથી પણ ખુલ્લું રહે છે, એટલે આ જાળી ખોટી છે। હવે આપણે આ જાળી પાડીએ, તો આ જાળી પણ આવી વળે છે, તો એ પણ ખોટી જ છે, બરોબર? અને આ જાળી વાળીએ,
જાળી વાળતા તે કંઈક આવી બનશે, એટલે કે ખુલ્લું સંગન બનતું નથી. એટલે કે આ બધી જાળીઓમાંથી આ 1, 2, 3 અને 4 ચારે જાળીઓમાંથી આ એક જ જાળી છે કે જે વાળતા આપણને શું બનાવી આપે છે, ખુલ્લો સંગન. એટલે કે ઉપરથી ખુલ્લો સંગન જે આ રીતનો બને છે, તમને દેખાય છે ને બાળકો? ઓકે, તો આ રીતે આપણે સંગન ખુલ્લો બનાવી શકીએ. તો આવું તમે ઘરે પણ પ્રયત્ન કરજો. હવે આપણને શું કીધું છે, પ્રશ્ન નંબર 3 જોઈએ. તો કીધું છે કે નીચેનામાંથી કઈ જાળી લંબઘન બનાવશે. તો આમાં આપેલી બધી જ જાળીઓ મેં અહીંયા બનાવેલી છે. તમે જોશો તો આ જો આ છેલ્લા નંબરની જાળી છે, દેખાય છે આવી જાળી? આ બરોબર. ત્યારબાદની આગળની જાળી છે આ, બરોબર. આના જેવી જાળી આ છે, આ છે બીજા નંબરની જાળી, આ ચોથા નંબરની, આ પાંચમા નંબરની છે, આ ચોથા નંબરની છે, આ બીજા નંબરની છે, આ ત્રીજા નંબરની જાળી છે, અને આ છે પહેલા નંબરની જાળી. અહીં મેં બધા જ જાળીઓ આ પ્રમાણે બનાવેલી છે, બરાબર બાળકો? હવે તમારે એ જોવાનું છે કે આમાંથી કઈ જાળીઓ લંબઘન બનાવશે. તો આપણે જોઈએ કે સૌથી પહેલી જાળીને આપણે આ પ્રમાણે વાળીએ. તો આ જાળીએ લંબઘન બનાવ્યો, એટલે કે પહેલા નંબરની જાળી આ પ્રકારનો લંબઘન બનાવે છે. જો તમે આ લંબઘન જેવું દેખાય છે ને, ભલે આ એક બાજુ ખુલી ગયું છે પરંતુ તે લંબઘન બનાવે છે, બરાબર. એવી જ રીતે આપણે બીજા નંબરની જાળી જોઈએ. તો તમે જોજો બાળકો, જ્યાં બે બાજુ સરખા આપેલા હશે ને, એ બધી જ જાળીઓ લંબઘન બનાવશે. એટલે કે આ ચાર ભાગ તો ખરા, પણ આ એક ચોરસ આ બાજુ આવવું જોઈએ અને આ એક ચોરસ આ બાજુ. અહીંયા આ નાના નાના ચોરસ બંને બાજુ છે, માટે એક ભાગ આખો ખુલ્લો રહે છે. જુઓ, આ બે ચોરસ તો તમે વાળશો તો આમ વળશે, એટલે આ ભાગ આખો ખુલ્લો રહે છે, એટલે આ જાળી લંબઘન બનાવતી નથી. હવે અહીં તમે જોજો કે એક ચોરસ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે આ આ જાળી છે જે લંબઘન બનાવે છે. આમ પણ વળશે અને આ બાજુનો ભાગ આમ વળી જશે. તો આ જાળી છે તે લંબઘન બનાવે છે. એવી જ રીતે આ જાળીમાં પણ બંને બાજુ ચોરસ છે, તો આ જાળી પણ લંબઘન બનાવે છે, બનાવે છે ને બાળકો? પરંતુ અહીં જોજો તો આ જે પાંચમા નંબરની જાળીમાં બંને ચોરસ અહીંયા છે, તો આ જાળી લંબઘન બનાવશે નહીં, બરોબર. અહીંયા આ પ્રમાણે થશે, અહીંયા ઉપર વળશે, પરંતુ આ ભાગ ખુલ્લો રહેશે. તો અહીં આપણને કઈ કઈ જાળીઓએ લંબઘન બનાવી આપ્યો? તો જુઓ, આ છે 1, આ 2, 3, 4 ને 5, કુલ 5 જાળીઓ છે આમાં પણ. 1, 2, 3, 4, 5 એમાંથી આપણને લંબઘન બનાવી આપ્યો 1 નંબરની જાળીએ. પછી 2 નંબરમાં 2 બાજુ આ ચોરસ એક જ બાજુ છે, તો તે લંબઘન બનાવતી નથી. આ બનાવે છે, આ પણ બનાવે છે, અને આ બનાવતી નથી. તો 1, 3 અને 4 નંબરની જાળી આપણને લંબઘન બનાવી આપે છે. તો અહીં આપણે લખીશું કે 1, 3 અને 4 નંબરની જાળી આપણને લંબઘન બનાવીને આપે છે. હવે દાખલા નંબર 4 જોઈએ. નીચેની જાળીને ઘડી વાળીને જોડતા કયો સંગન બનશે? આવી જાળી બનાવવાની, તેને ઘડી વાળવાની, અને આમાંથી તે કયો સંગન બનાવશે તે આપણે બતાવવું હોય તો સૌથી પહેલાં આપણે બનાવવી પડે આવી જાળી. તો આપણે બનાવીએ આવી જાળી. તો ટીચરે તમારા માટે આવી જાળી બનાવેલી જ છે, તમે દેખો છે ને એવી જાળી. હવે આને આપણે વાળીએ. તો વાળવાનું બાળકો આમ ઊંધું. જો આપણે આમ ઊંધો વાળવાનો આ સંગન, તો આ પ્રમાણેની જાળી બનશે. જુઓ, આ દેખાય છે તમને? આ જાળી બની કે અહીંયા બોક્સ આવે, ઉપર ઘંટ આવે, અને અહીં આવે ક્રિસમસ ટ્રી. આવી જાળી બની. તો
તો કઈ સાચી છે જરો જુઓ તો અહીં ક્રિસમસ ટ્રી આવે છે, અહીંયા બોક્સ આવે છે ને ઉપર ઘંટ આવે છે, કઈ સાચી છે ફટાફટ બોલો. બે નંબરની, ઉપર ઘંટ, આ બાજુ બોક્સ અને અહીંયા ક્રિસમસ ટ્રી, તો કઈ સાચી આવી? તો આ બે નંબરની જાળી સાચી આવી. આવી ને બાળકો, જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો આવી જાળી બનાવવાની અને તેને આમ અંદરની બાજુ વાળવાની આ રીતે, બરોબર બાળકો? અને પછી આ મૂકશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ઉપર ઘંટ આવે છે. આવ્યો છે? આ ચિત્ર આમ ચતુર્યા છે, દેખાતું નથી, અહીંયા તમને ક્રિસમસ ટ્રી દેખાય છે, જુઓ દેખાય ને બાળકો? આ રીતે મૂકતા તમને ખ્યાલ આવી જશે, બરોબર બાળકો? તો આજે આપણે અહીં સુધીનું જ જોઈશું, આવતીકાલનું આપણે કાલે, આવતીકાલે છે દાખલા નંબર 5, અહીં આપણે જોડકા જોડવાના છે.